એ તો સારું, પરવીણને આકલ ના આવીને કે એને આકલ આવે પાછી વચ્ચે વચ્ચે હું બોલતો હું ત્યારે. હા, એટલે વિશેષ અતુલ મહારાજ છે, પ્રવીણ છે, અમારે જસવંત, આ અતૂટ મિત્રતા જૂની. અને મિત્ર હોય તો જ આ બધું થાય ભાઈ, રૂપિયાથી તો બધું મળે જ છે, પણ સાચો પ્રેમ અને ભાઈબંધ રાખો તો સારા રાખો, ખાલી માવા સારું નહીં. હા, જોવે તો સ્ટોક ભેરો લઈ આવવાનો એમ. એટલે ખરેખર આ આનંદનું ટાણું છે એમ. એકવાર અતુલ સાઉન્ડને જોરદાર તાળીથી વધાવો સાહેબ, ખૂબ આનંદ કરાવે છે. હા, આ ક્રમશીભાઈને ખરેખર માન દઈ નું, બાકી આજે એને 3 તારીખો. અને અમે કીધુંભાઈ ના, આજ પહેલી વાર ક્રમશીભાઈને આપણે મળ્યા, એ આનંદ થયો. અને આજ તો મહારાજ કાંક ગોઠવણ તમારે કરવી પડે, એટલે એ આમંત્રણને માન દઈને અહીંયા જે ઉપસ્થિત થયા છે એમને એમ અમારે પ્રવીણભાઈ વેરાત. હા, અહીંયા કોઈ એવોર્ડ લેવા નથી, અહીં પહેલાં કીધું કલાકારના બાના લઈને કોઈ અહીંયા ઉપર બેઠું નથી, બધાએ ભગત. આજે ભોળિયાનાથનો દિવસ, મોટો દિવસ, મહાશિવરાત્રિ, ને એમાં ખાલી એના ભજન થઈ જાય તોય ઘણું. હા, અને મુંબઈ નગરી છે, આપણે ધંધાકીય રીતે, વ્યવસાયકીય રીતે, બધી રીતે આપણે ઘણા બધા બિઝી હોઈએ છીએ, પણ એમાંથી કિંમતી સમય કાઢી અને આ હારા એક ગૌશાળાના પટાંગણમાં એક માતાજીના મંદિરે પધારીએ છીએ, અને એમાં ભજનમાં બેઠા એ ત્યારે કાંક લેવા જેવું ભજનમાંથી હોય છે એમ. ક્રમશી ભગતે ગાયું હતું ભજન કૃષ્ણજી અને સુદામાનું, એવી ભાઈબંધાઈ હોવી જોઈએ, એવી અટૂટ. હા, માવા હારુંથી ખીચા ફાડી નાખે એ નકામું છે ભાઈ. હા, ભાઈબંધ તો એવો હોવો જોઈએ. હે, કાનુડા તે કેવી કરી સોતા જગાડ્યા બાળ, હેલી કરી ગોપીની ગોપીઓ, એવી બાંસુરી બજાવતો કાનો. હા, એટલે પ્રવીણભાઈ હોંડાને આપણે કહીએ, એવા ને એવો જેવો દોર બંધાણો છે ભજનનો, એવા ને એવો દોરને બાંધે આવો પ્રવીણભાઈ. સદગુરુની પૂરણ દયા વિના સપને મળે ન સત્સંગ, સદગુરુની પૂરણ દયા વિના સપને મળે ન સત્સંગ, દયા હોય જો મરનાથની તો તું આવે ભક્તિ મારં, એ દયા થાય જો મારા ગુરુદેવની, ભગતીમાં એ રંગજી અજી હો જીવ અલખ તોરા એક નામ ને, માટે આ પંચ કોણે રે
ઘોડા ને માલ દે પાડા સીધો હાલો રે
કંકર પેટ ભરા પણ અમારી રોત
હરિયર દુખરે છે એ મારો નાથજી નવ આવ્યો કયાનો ગર્વ ન કરીએ આ પૃથ્વી માથે નથી પાયો કાચી કયાનો ગર્વ ન કરીએ આ પૃથ્વી માથે નથી પાયો ઉગમ ચરણે એ બોલા સોરઠ અમારી જડની ગઢધું નો ગિરનાર હાવદણા હેંદણ પિયજા નબળા નર ને નાર. વાંધો નહીં વાંધો, એકવાર જોરદાર બે ઉસ્તાદ માટે તાળી ઓગાડો. હા, ઉપદેશ ને ભુવનેશ. પણ તુલસી પાણી પીને છે ઘટે ના સરિતા કે નહીં, આવા ધર્મ કીય ધન ન ઘટે એ મારો સહાય કરે રખો વીર. એવા કાંક આશીર્વાદ મનોજભાઈ ઉપર હશે. અને આ જેના નેજા હેઠળ બેઠા છે એટલે આમાં કાંઈ બોલીને બકવા તણી ક્રમસિંહ ભાઈ મને વિશેષ કહેવાનું, માના ધામમાં બેઠા છે, માનું સાનિધ્ય છે, માં ભગવતીને યાદ કરવી પડે. અને એમાં જેમ દૂધમાં ખાંડ વળે એમ અમારે મનોજભાઈની ઉપસ્થિતિ છે, એમ ભજન સાથે ભોજન. અને આમાં સાહેબ એકલા હાથે ક્રમશી ભગત કાંઈ થતું નથી, પણ જેટલા પણ અહીંયા પધાર્યા છે કાંક ને કાંક એનું યોગદાન હોય. એમ આ સેટ બનાવ્યો છે પણ એ વચ્ચે પિલોર ન હોય તો ઊભો રહે નહીં, એટલે મનોજભાઈનો પણ ખૂબ આમાં મોટો ફાળો છે. જોરદાર તાળીએથી આપણે વધાવીએ. ઉપસ્થિત પણ છે મનોજભાઈ. હા, વાહ, હોંડા સાહેબ એની તો કાંઈક અલગ જ છે ભાઈ.
ઊંડા નામ એ કે હમણાં કરમશીભાઈ વાત કરી ત્યારે મેં મજા આવી સાહેબ, પણ બધો આનંદનો ટાણો અને આનંદ હોય ત્યારે જેમ મેં વાત કરી કે આ શેઠ છે એમાં પિલોર વગર ઊભો ન રહી શકે એમ માતાજીનું સાનિધ્ય છે. એક બે માતાજીની ચરજ માતાજીને યાદ કરી પાછા આપણે રમેશભાઈને સાંભળવા છે, પણ જેના સાનિધ્યમાં હું તમે બેઠા છો તો એને યાદ કરવી પડે આપણે. કાળી અંધારી એમાં કાંઈ સૂજે નહીં, અને આ વરણ માથે પડી કાળી અંધારી એ માતાજી કાળી અંધારી હમ કાંઈ હુજે નહીં ને વરણ માથે પડી રાત એ તેદી જાગતી જો તું મઢડાટી બે જાગતી જો તું એ માતાજી મઢડા ટીંબે તાજી જાય યુગી પર ભાત ઉગમણા ઓરડા વાડી એ ભજાતન ભેડિયા વાડી આ મઢડા ના ટીંબે નોતર્યા માડી ચારણો શાક પ્રસાદ એ મઢડા ટીંબે કેજી નોતર્યા માતાજી ચારણો શાક પ્રસાદ એ તે ધીરજ જુડી આખો આફ ઢંકાણો નજરે જુડી અને આખો આફ ઢંકાણો પછી દાડો હુરજ પૂરે જે નિશાક એ ઉગમણા જોરડા વાડી એ ભજાતન ભેડિયા વાળી એ લાખાર લોબડિયાડી હે ભજાતન ભેડિયા વાળી હે ભગવતી આય હોનાલ આય મોગાલ આય મા આય જોગ માયા. અને માને ભાઈ યાદ કરવી પડે, માથી મોટું કોઈ નહીં ને જળધર કે જગદીશ એને સૌ નમાવે શ્રી મા અંબાની આગળ આલિયા. માને યાદ કરી પણ બાપને નો વિહરાય, બાપને કવિએ ઘેરો વડલો કીધો છે. બાપ હા બાપને કવિએ ઘેરો વડલો કીધો છે એટલે માને યાદ કર્યા બાપને યાદ કરવો પડે. ઈ મહાશિવરાત્રીનો મહાકુંભ જૂનાગઢની માલિપા ચાલુ છે અને ભવનાથની તળેટી હા ઈ ભારતી આશ્રમ ઇન્દ્રપરી બાપુ એમની આ રચના હા અને ઈ બે કડી આપણે લઈને પછી રમેશભાઈને યાદ કરીએ. એક ઘેરો રે હેવડલો ને ગેડ
ઘેરો એ કુટુંબ માં મારો એ બાપ આવો મીઠો છાંયડો છે મારા બાપનો રેલો એ આવો મીઠો છાંયડો તે મારા બાપનો રેલો એવી આંગણી એ પકડીતી મારા બાપની રેલો અને હાલ્યો હું તો એ ડગમગ ચાલે હાલ્યો હું તો એ ડગમગ ચાલ જો ચીલે ચલાવ્યો મને હાલ તો ને લો હે એવો ચીલે હે ચલાવ્યો એ મને હાલ તો ને લો આ ઘેરો રે વડલો ને ઘેરી સાંજડી રેલો પણ ઘેરો એ કુટુંબમાં એ મારો બાપ આવો મીઠો અને જ્યારે મીઠું આવે ને ક્રમશી ભગત મનોજભાઈ ત્યારે કેવા મીઠા રે એ મધુ ને મીઠા મેલો પણ એથી એ મીઠી છે મોરી એ માત જો આવી જનનીની જનનીની જોડ સખી નહીં જડે રે લોલ આવી જનનીની જોડ સખી નહીં જડે મીઠા મધુન મીઠા મેહુલા એથી મીઠી છે મોરી માત સખી જનની ની જોડ આવી નહીં મળે ખૂબ આગ્રહ કર્યો પાછા આગળ વાતો કરશું.